સુરતના ડિંડોલીમાં તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ થયાનો આરોપ મહિલાએ લગાવ્યો. ફરિયાદ બાદ પોલીસે લીંબાયતના તાંત્રિક અહેમદ નૂર અલ્હા નૂર પઠાણની ધરપકડ કરી લીધી છે. વાત એવી છે કે મહિલાના પતિનો વ્યવસાય ચાલતો ન હતો, આર્થિક તંગી વર્તાતી હતી. આથી તેણે અન્ય કોઈ મહિલાના કહેવાથી તાંત્રિકનો સંપર્ક કર્યો. આરોપી તાંત્રિકે પોતાની વાતોથી મહિલાને ભોળવી લીધી અને વિધિ કરવા માટે મહિલાને એક રૂમમાં અંદર લઈ ગયો. કહ્યું કે નિશ્ચિત રીતે તમારી પાસે રહેલા રૂપિયા વધી જશે અને લક્ષ્મી આવવાના દ્વાર ખુલી જશે. આવું કહ્યા બાદ તેણે મહિલાની આસપાસ અત્તર છાંટ્યું અને બાદમાં તેની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની સાથે એક વ્યક્તિએ પોતે તાંત્રિક હોવાનું એમ જણાવી અને એમની સાથે એક દુષ્કર્મ કર્યું છે. આ બાબતે વધુ પૂછતાછમાં પોલીસને જાણવા મળેલ કે એ બેન પોતાની પડોશીને ત્યાં ગયા હતા અને એમને કીધું હતું કે એમનો પોતાનો એમના પતિનો જે ધંધો છે સરખી રીતના ચાલતો નથી, તેથી એ ધંધામાં પ્રગતિ થાય એ માટે કંઈક મદદ કરવા માટે જણાવ્યું હતું. એ બેને એક તાંત્રિકનો ઉલ્લેખ કર્યો હતો અને એવું કીધું હતું કે આ તાંત્રિક બાબા છે એ એમને ઘરમાં લક્ષ્મીજી આવે એ પ્રકારે એમને મદદ કરી શકે તેમ છે. આ વસ્તુના વાતમાં આવી જઈ આ બેને એ તાંત્રિકનો સંપર્ક કર્યો હતો અને તાંત્રિકે એમને અલગ એક રૂમમાં બોલાવ્યા હતા અને એવું જણાવ્યું હતું કે જો એ બેન સાથે મતલબ આ બંધ રૂમમાં જ આ વિધિ કરવાની છે અને આ વિધિ કરવા કર્યા બાદ એમના હાથમાં જે લક્ષ્મી છે એ ખૂબ જ વધી જશે અને એમના ઘરે લક્ષ્મીના દ્વાર ખુલી જશે. આ પ્રકારની વાતો કરી અને તાંત્રિકે તેમને ભોળવ્યા હતા અને એમને અત્તરને એવું છાંટ્યું હતું આસપાસ અને એને દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ તેમણે પોલીસ સ્ટેશન આવીને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીની ધરપકડ કરેલ છે. આરોપીનું નામ અહેમદ નૂર પઠાણ છે અને એ અત્યારે 56 વર્ષનો છે અને લીંબાયતનો રહેવાસી છે. રૂપિયા વરસાવવાના નામે તાંત્રિકે મહિલાને ફસાવી અને હવસનો શિકાર બનાવી હતી. પોલીસે તરત આરોપીની ધરપકડ કરી છે, સાથે જે તપાસ શરૂ કરી છે કે 56 વર્ષના તાંત્રિકે અગાઉ પણ શું અન્ય કોઈ મહિલાને ફસાવી હતી કે કેમ, તે કેટલા સમયથી આ પ્રકારે તાંત્રિક વિધિના નામે તિખડ ચલાવતો હતો તે મુદ્દે પણ તપાસ શરૂ કરાઈ છે. સુરતના ડિંડોલીમાં તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ થયાનો આરોપ મહિલાએ લગાવ્યો. ફરિયાદ બાદ પોલીસે લીંબાયતના તાંત્રિક અહેમદ નૂર અલ્હા નૂર પઠાણની ધરપકડ કરી લીધી છે. વાત એવી છે કે મહિલાના પતિનો વ્યવસાય ચાલતો ન હતો, આર્થિક તંગી વર્તાતી હતી. આથી તેણે અન્ય કોઈ મહિલાના કહેવાથી તાંત્રિકનો સંપર્ક કર્યો. આરોપી તાંત્રિકે પોતાની વાતોથી મહિલાને ભોળવી લીધી અને વિધિ કરવા માટે મહિલાને એક રૂમમાં અંદર લઈ ગયો. કહ્યું કે નિશ્ચિત રીતે તમારી પાસે રહેલા રૂપિયા વધી જશે અને લક્ષ્મી આવવાના દ્વાર ખુલી જશે. આવું કહ્યા બાદ તેણે મહિલાની આસપાસ અત્તર છાંટ્યું અને બાદમાં તેની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની સાથે એક વ્યક્તિએ પોતે તાંત્રિક હોવાનું એમ જણાવી અને એમની સાથે એક દુષ્કર્મ કર્યું છે. આ બાબતે વધુ પૂછતાછમાં પોલીસને જાણવા મળેલ કે એ બેન પોતાની પડોશીને ત્યાં ગયા હતા અને એમને કીધું હતું કે એમનો પોતાનો એમના પતિનો જે ધંધો છે સરખી રીતના ચાલતો નથી, તેથી એ ધંધામાં પ્રગતિ થાય એ માટે કંઈક મદદ કરવા માટે જણાવ્યું હતું. એ બેને એક તાંત્રિકનો ઉલ્લેખ કર્યો હતો અને એવું કીધું હતું કે આ તાંત્રિક બાબા છે એ એમને ઘરમાં લક્ષ્મીજી આવે એ પ્રકારે એમને મદદ કરી શકે તેમ છે. આ વસ્તુના વાતમાં આવી જઈ આ બેને એ તાંત્રિકનો સંપર્ક કર્યો હતો અને તાંત્રિકે એમને અલગ એક રૂમમાં બોલાવ્યા હતા અને એવું જણાવ્યું હતું કે જો એ બેન સાથે મતલબ આ બંધ રૂમમાં જ આ વિધિ કરવાની છે અને આ વિધિ કરવા કર્યા બાદ એમના હાથમાં જે લક્ષ્મી છે એ ખૂબ જ વધી જશે અને એમના ઘરે લક્ષ્મીના દ્વાર ખુલી જશે. આ પ્રકારની વાતો કરી અને તાંત્રિકે તેમને ભોળવ્યા હતા અને એમને અત્તરને એવું છાંટ્યું હતું આસપાસ અને એને દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ તેમણે પોલીસ સ્ટેશન આવીને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીની ધરપકડ કરેલ છે. આરોપીનું નામ અહેમદ નૂર પઠાણ છે અને એ અત્યારે 56 વર્ષનો છે અને લીંબાયતનો રહેવાસી છે.
રૂપિયા વરસાવવાના નામે તાંત્રિકે મહિલાને ફસાવી અને હવસનો શિકાર બનાવી હતી. પોલીસે તરત આરોપીની ધરપકડ કરી છે, સાથે જ તપાસ શરૂ કરી છે કે 56 વર્ષના તાંત્રિકે અગાઉ પણ શું અન્ય કોઈ મહિલાને ફસાવી હતી કે કેમ, તે કેટલા સમયથી આ પ્રકારે તાંત્રિક વિધિના નામે તિખડ ચલાવતો હતો તે મુદ્દે પણ તપાસ શરૂ કરાઈ છે.